કેમ છો વિદ્યાર્થી મિત્રો હું ભોયા વૈશાલી શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે ભણીએ છીએ ધોરણ અગિયાર ફિઝિક્સ એની અંદર ચેપ્ટર નંબર ફોર સમતલમાં ગતિ એની અંદર આપણે ગયા વિડીયોની અંદર સદીશોનું વિભાજન કઈ રીતના થાય છે એના વિશે જોયું તો આજે આપણે સદીશોનો સરવાળો જોવાનો છે સદીશોનો સરવાળો બેઝિક રીતથી જોવાનો છે તો આની અંદર આપણને કંઈક આપેલું છે જુઓ તો કેમ કે સદીશ બી આ ઘાટું અક્ષર દર્શાવે એટલે ઘાટા અક્ષર છે તો એને સદિશ થશે બરાબર તો સદિશ એ અને સદીશ બી એ એકસવાય સમતલમાં આવેલા બે સદીશો છે તો એ અને બી એ એક્સવાય સમતલમાં આવેલા છે તો એ સદિશનો એકમ એની અંદર આપણે અને તેમના ઘટકો આપેલા છે સદિશોના ઘટકો આપેલા છે તો કે એ એક્સ ઘટક સદિશ એનો અક્ષની દિશામાં કયો ઘટક થશે એ એક્સ ઘટક સદિશ એનો વાય અક્ષની દિશામાં ઘટક થશે એ વાય અને સદિશ બીની દિશામાંનો ઘટક બી એક્સ અને વાય દિશામાંનો ઘટક બી વાય છે હવે હવે બે બે આપણે સદિશોનો સરવાળો કરવો હોય ત્યારે કઈ રીતના કરી શકીએ તે જોઈએ તો કે કોઈપણ બે સદિશો આપેલા હોય તો એ બે સદીશોનો સરવાળો કરવા માટે સરવાળો કરવા માટે આપણે બે કે બે કરતાં વધારે કિંમતો જોઈએ બરાબર તો ધારો કે એની એક કિંમત છે આપણને એ બરાબર એ એક્સ આઈ એટલે કે આઈ કેમ લખેલું છે કે એ એક્સ અક્ષની દિશામાં છે માટે એને આઈ લખ્યું છે જે કેમ લખેલું છે તો કે એ અક્ષની દિશામાં છે આ ઘટક એટલે જે એપ લખેલું છે તો એક કિંમત આપણે એ બરાબર એ એક્સ આઈ અને એ વાય જે લઈ લઈએ ત્યારબાદ હવે એનો સરવાળો કરવાનો છે તો સરવાળા માટે આપણને બે કિંમત જોઈએ તો બીજી કિંમત આપણે ધારી લઈએ બી બરાબર બી એક્સ આઈ અને ધારી લીધી હવે આપણે સદીશ એ અને સદીશ બી નો સરવાળો કરવાનો છે તો સદીશ એ અને સદીશ બીનો સરવાળો કરીએ તો આપણને રિઝલ્ટન સદિશ મળશે એને આપણે આર તરીકે લઈ લઈએ બરાબર તો આર બરાબર કયા કયા સદિશનો સરવાળો કરતા છે આપણે સદીશ એ અને સદીશ બી નો આપણે સરવાળો કરતા છે તો સદીશ ની કિંમત આપણે કેટલી લીધેલી છે તો કે સદીશ ની કિંમત આપણે આ લીધેલી છે બરાબર તો આ સદીશ એની કિંમત અહીંયા લખી દઈએ એની જગ્યાએ ત્યારબાદ આ સદીશ બી છે તો એની કિંમત અને સદીશ બી ની કિંમત આપણે અહીં લખી દઈએ તો સદીશ આર બરાબર એ વત્તા બી બરાબર તો એ અને બીની જે આપણે આ કિંમત આવી લીધેલી છે એ કિંમત આપણે અહીંયા મૂકી દેવાની એની કિંમત શું છે એક્સ આઈ કે પ્લસ એ વાય જે કેપ છે બીની કિંમત કઈ છે આ છે તો પ્લસ બી એક્સ આઈ કે પ્લસ બી વાય જે કેપ થશે તો હવે આપણે એમાં બીજું કંઈ કરવાનું છે હું તો આ જે આઈવાળું પદ છે અને આમાં આઈવાળું પદ છે અહીંયા જેવાળું અને વાળા પદને અલગ કાઢી લેવાના છે બીજું કશું કરવાનું નહીં તો આ વસ્તુ તમને નોટમાં લખીને બતાવું તો સૌ પ્રથમ આપણે કરેલું છું તો કે એ બરાબર કિંમત એ એક્સ આઈ કે પ્લસ એ વાય જે કે બી એક્સ આઈ કે પ્લસ બી વાય જે કેપ હવે આ બંને સદીશોનો સરવાળો કરવાનો છે તો બંને સદીશોનો સરવાળો કરીએ તો આપણને રિઝલ્ટન સદિશ મળશે આર તો આર બરાબર શું થશે સદીશ એ વત્તા સદીશ બીનો સરવાળો એની કિંમત લખી દીધી છે આઈ લખેલી હવે એસ આઈ એક્સ આઈ વત્તા એ વાય છે વધતા બી એક્સ આઈ કે હવે સદીસો સરવાળો એટલે આપણે એક્સવાળું આપણે આગળ શીખેલા હશે કે એક્સવાળા પદનો સરવાળો એક્સવાળા પર સાથે જ થાય પછી એક્સવાળા પદનો સરવાળો વાય સાથે આપણે કરતા નથી તેવી રીતના આઈ કેફવાળાનો સરવાળો આપણે આઈ કેફવાળા જોડે જ કરીશું બરાબર તો આ આઈ કેફવાળું અને આ આઈ કેફવાળું છે તો આ બંનેને આપણે અહીં લઈ લઈએ બરાબર એટલે એક્સ અને એક્સ એક્સ આઈ એક્સ આઈ વાય જે વાય જે તો એક્સ આઈ કેફવાળા આપણે ને એક જગ્યાએ ભેગા કરીએ અને વાયવાળાને સાથે લખીએ તો શું થશે તો હવે આપણે આ જે આઈ કેપ છે બરાબર આ આઈ કેપને આપણે સામાન્ય તરીકે લખી દઈએ તો આઈ કેપ સામાન્ય લઈ લીધું તો અંદર શું રહેશે એ એક્સ વત્તા બી એક્સ બસ છે બરાબર ત્યારબાદ જોઈએ તો કે જે કેપ છે તો જે કેપને આપણે સામાન્ય લઈ લઈએ તો જે કેપ અને એ વાય પ્લસ બી વાય થશે હવે આર બરાબર આપણને શું મળ્યું આર એક્સ આર બરાબર શું છે આર બરાબર એ વત્તા બી છે તો અહીંયા શું છે એ વત્તા બી તો એ વત્તા બીની જગ્યાએ આર લખેલું છે તો આપણે બી અહીંયા લખી શકીએ ને એ વત્તા બી બરાબર આર અને આ એક્સ અને આઈ તેવી જ રીતના અહીંયા પણ એ વત્તા બી છે તો એ વત્તા બી બરાબર આર કેપ છે બરાબર તો એ વત્તા બીની જગ્યાએ આર લખી દીધું અને આ જે વાય છે વાયને આપણે એ લખી દીધું અને આ જેકે ફવાતી હવે આર એક્સ આર એક્સ બરાબર શું થશે આર એક્સ બરાબર આ આરએક્સ બરાબર આપણે શું લીધેલું છે આરએક્સ બરાબર આ વસ્તુ લીધી છે તો એક્સ વધતા બી એક્સ અને આર વાય આર વાય બરાબર એ બી વાય લીધેલું છે તો આર વાય બરાબર એ વાય વત્તા બી વાય તો આ જે છે આપણને બે કોઈ પણ બે સદીશો હોય ત્યાર માટેનો એનો સરવાળો જોયો હવે આપણે ધારો કે ત્રણ સદીશો આપેલા હોય ત્રણ સદીશો આપેલા હોય તો તેના માટે કેવી રીતના સરવાળો કરી શકીએ તો એના માટે બી સેમ આ જ મેથડ છે તો એને આપણે અહીં બે બે સદીસોનો સરવાળો ત્યારે આપણે એ એક્સ આઈ ને એ વાય જે મળેલું જો ત્રીજો આપણે સદીશ એડ કરીએ તો આપણને શું મળશે ત્રિપરિમાણમાં જેડ દિશામાં એટલે કે કેપ મળશે તેવી રીતના બી માટે મળશે બી એક્સ આઈ વત્તા બી વાય છે પ્લસ બી જેડ કે કેપ થશે આ જે છે જેડ દિશામાંનો આ એક્સ દિશામાં આ વાય અને આ જેડ દિશામાં એ જેડ કે કેપ હવે આર બરાબર આર બરાબર એ વત્તા બી છે બરાબર સદીશ એ વત્તા બી તો એ બરાબર શું લીધેલું છે એ વત્તા બી બરાબર તો કે આર એક્સ આઈ અને બી માટે પણ શું છે આર વાય જે ત્યારબાદ ઝેડ માટે આર ઝેડ કે થશે બરાબર જ્યાં આર એક્સ બરાબર શું છે આર એક્સ બરાબર આ આર એક્સ બરાબર એ એક્સ વત્તા બી એક્સ આર વાય બરાબર એ વાય વત્તા બી વાય અને આ આર ઝેડ બરાબર એ ઝેડ વત્તા બી જેડ થાય હવે હવે જોઈએ તો કે આ રીતની મદદથી ગમે તેટલી સંખ્યાના સદીશોનો સરવાળો કે બાદબાકી કરી શકાય છે ગમે તેટલી સંખ્યા હોય એનો સદિશનો સરવાળો અથવા બાદ બાકી બંને કરી શકીએ છે ઉદાહરણ તરીકે જો સદિશ આપણને સદિશ એ આપેલો હોય સદીશ બી આપેલો હોય કે સદિશ સી આપેલો હોય ત્યારે આપણે કઈ રીતના એને દર્શાવી શકીએ તો કે એ આપેલો છે એ સદિશ એટલે સદિશ એ માટે એક્સ આઈ વત્તા એ વાય જે વત્તા એ જેડ કે કેપ થશે આ ત્રણ ત્રિપરિમાણની અંદર દર્શાવેલું છે તે રીતના બી માટે હોય તો બી એક્સ આઈ બી વાય છે અને બી કે સી આપેલો હોય તો સી એક્સ આઈ પ્લસ સી છે પ્લસ સી કે અથવા કોઈ ડી આપેલો હોય તો ડીએક્સ આઈ ડી છે કે પછી ડીડ કે આમ કોઈ પણ સદીશો આપેલા હોય તો તેનો આપણે સરવાળો કે બાદ બાકી કરી શકીએ છીએ તો સદીશ આપણે ટી લઈએ બરાબર તો એનો એ વત્તા બી માઇનસ સીના ઘટકો બરાબર તો એના માટે આપણે એ વત્તા બીનો સરવાળો કરવાનો અને એને એ વત્તા બીનો સરવાળો છે આપણે સીમાંથી બાદ કરવાનો હોય એમ એ સોરી એ વત્તા બી એટલે આ બંનેનો સરવાળો કરીને એને એમાંથી આપણે સીને આને બાદ કરવું હોય તો તે પણ આપણે કરી શકીએ છીએ તો એના માટે ટી એક્સ બરાબર શું થશે એ એક્સ વત્તા બી એક્સ સી એક્સ ટી વાય વાય બરાબર શું થશે એ વાય વત્તા એટલે આ વસ્તુ એક્સ માટે એટલે એક્સના એક્સ પરના યામ બધા લેવાના પછી વાય માટે એટલે વાય યામ પરના પર લેવાનું અને ઝેડ માટે એટલે ઝેડ પરના તો આપણે એક્સ ટી એક્સ લેવાનો છે બરાબર તો ટી એક્સ બરાબર અને વત્તા બી એક્સ આઈ થશે પણ આમાંથી સીને બાદ કરવાનો છે એટલે સી અને સી એક્સને બાદ કર્યું પછી વાય ઉપર લેવાનું છે તો એ એક્સ વત્તા બી વાય થશે અને સીને બાદ કરવાનું ઝેડ ઉપર લેવાનું છે તો એ જેડ અને બી છેડનો સરવાળો અને માઇનસ સી જેડ થશે તો આવી રીતના આપણે એનો સદીશોનો સરવાળો કરી શકીએ છે હવે ઉદાહરણ ચાર પોઈન્ટ બે આપેલું છે કે આપેલ સદિશો એ અને બી નો પરિણામી સદિશનું મૂલ્ય કે કોઈ આપણને સદિશો આપેલો છે એ અને બી એનું પરિણામી મૂલ્ય અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા ઠીતાના પદમાં મેળવો તો એ ઉદાહરણ જોઈએ તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે ઓપી આ જે ઓ છે બરાબર આ ઓ પી છે અને આ સોરી આ જે ઓ ક્યુ અને આ ઓપી એટલે આ ઓપી અને ઓક્યુ શું દર્શાવે તો કે બે સદીશો દર્શાવે છે આ ઓપી એક સદિશ એ છે અને ઓ ક્યુ સદીશ જે છે સદીશ બી છે જેમની વચ્ચેનો ખૂણો ઠીટા છે બરાબર જેમની આ બંનેની વચ્ચેનો ખૂણો કયો છે ઠીટા છે તો સદીશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અનુસાર હવે સદીશોનો સરવાળો છે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે પણ કરી શકીએ છીએ બરાબર અથવા ત્રિકોણનો નિયમ પ્રમાણે એનો સદીશોનો સરવાળો કરી શકીએ તો અહીં આ બંનેને આપણે જોડી દઈએ આવી રીતના બાજુ લંબાઈ દઈએ આ બાજુ લંબાઈ દઈએ તો એક ચતુષ્કોણ બની જઈએ બરાબર ને તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી એને આપણે ગણી શકીએ તો એમાં પરિણામી જે છે સદીશ તો આ સદીશ અને આ સદીશ નો પરિણામી ઘટક કયો મળશે આ ઓ એસ મળશે બરાબર ઓ એસ તો પરિણામી સદીશ આર રજૂ કરે છે આ ઓ પી અને ઓ ક્યુ એટલે કે સદીશ એ અને સદીશ બીનો સરવાળો કરીએ તો આમાં પરિણામી સદીશ આપણને ઓ એસ મળે છે તો એનો સદીશ આર સદીશ આરનો સરવાળો કરીએ તો સદીશ એ વત્તા સદીશ બી થશે તો સદીશ વત્તા સદીશ બી હવે એસ એન એસ એન અને ઓ પી બરાબર ઓ પી તો આ એસ એન અને ઓ એસ એન ઓપીને લંબ છે એટલે આ જે એસ એન છે ને એસ એન એ કોને લંબ છે ઓપીને લંબ છે એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો શું છે તો કે એસ એન જે છે એ આ આના ઉપર લંબ છે એટલે આ જે એસ એન છે બરાબર આ એસ એન છે એ ઓ એથી જે ઓસએન ઓપી પર લંબ છે એટલે આવી રીતના એસ એન પર એસ એન લંબ ગોઠવાયેલો છે અને તથા પીએમ ઓએસ ને લંબ છે પીએમ આ જે પી છે આ પીએમ છે કોના પર છે તો કે છે કોના પર છે ઓએસ ઉપર લંબ છે ઓપી તથા પી એમ એ ઓએસ ને લંબ છે તેથી આકૃતિની ભૂમિતિ અનુસાર શું થશે ઓ નો વર્ગ ઓ એસ શું થઈ જશે ઓ એસ નો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગનો એટલે ઓ ઓ એન એન થશે અને એસ થશે બરાબર આ કર્ણ છે બરાબર આપણો કાટખોણો ત્રિકોણ બની ગયો આ કાટકોનો ત્રિકોણ બની ગયો આ કાઠકોણો ત્રિકોણ છે તો હવે ઓ એસ એ કર્ણ થઈ ગયો અને આ બે બાજુ થઈ ગઈ બરાબર તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગનો સરવાળો તો કર્ણો છે ઓએસનો વર્ગ તો અહીં ઓ નો વર્ગ બરાબર બે બાજુ કહી ઓ એન નો વર્ગ અને એસ એન નો વર્ગ થશે એટલે ઓ નો વર્ગ હતા એસ નો વર્ગ પરંતુ ઓ એન બરાબર ઓપી પ્લસ પીએન ઓ એન ઓ એન બરાબર શું છે તો કે ઓ પી અને પી એન ઓએન અહીંથી આ ઓ છે બરાબર આખો આ ઓએન છે તેની વચ્ચે અહીંયા શું છે પીએન છે બરાબર સોરી પી છે તો આ પીએન અને પી એનનો સરવાળો કરીએ આટલોક ભાગ અને આટલોક ભાગનો સરવાળો કરીએ તો આપણને આખો ઓ એન મળે એટલે ઓ બરાબર શું લખી શકાય ઓ એન બરાબર ઓ પી ઓપી વત્તા પી એન થશે તો ઓ બરાબર ઓપી વત્તા પીએન બરાબર એ વત્તા બી કોન બાજુ માટે કયો સદીશ છે સદીશ બી અને આની વચ્ચે ખૂણો શું બને છે ઠીટા ખૂણો બને છે તો ઓ એન ઓ એન બરાબર એ વત્તા બી

આ સૂત્રની અંદર આપણે આ કિંમતો મૂકી દેવાની એટલે ઓ એસ નો વર્ગ બરાબર અથવા એને આપણે બીજી રીતના લખવી તેવી રીતના લખી શકીએ કે ઓ એસ એટલે શું છે ઓ એસ એટલે આર નો આર છે તો આર નો વર્ગ બરાબર એ વત્તા બી આખાનો વર્ગ પ્રમાણેનું સૂત્ર એટલે એનો વર્ગ વત્તા બીનો નો વર્ગ વત્તા ટુ એ બી કોષ ઠીટા થશે તો આર બરાબર આના માટે શું મળશે આના માટે તો આ વર્ગ કાઢી નાખે તો સામે વર્ગમૂળ જતું રહેશે તો એનો વર્ગ વધતા બીનો વર્ગ વધતા ટુ એ કોષ ઠીટા થશે હવે હવે જોઈએ તો કે ત્રિકોણ ઓ એસ એન ત્રિકોણ ઓ એસ અને એન ની વાત કરીએ ઓ એસ એન તો આની અંદર એસ એન એસ એન બરાબર લખવું હોય તો એસ એન બરાબર શું થશે કર્ણ થશે બરાબર એટલે કે આ એસ એન બરાબર લખવું હોય તો ઓ એસ સાઈન આલ્ફા થશે અને અથવા ઓ એસની જગ્યાએ આર પણ લખી શકે કેમ કે આ માટે આર સે ઓ માટે આર પરિણામી સદી છે તો એસ એન એસ એન બરાબર ઓ એસ સાઈન આલ્ફા અથવા આર સાઈન આલ્ફા થશે તેવી જ રીતના જોઈએ તો ત્રિકોણ પી ત્રિકોણ પી એસ અને એન આટલો જ ખાલી ત્રિકોણ છે પીએસએનમાં તો આ આપણો ત્રિકોણ બને છે બરાબર આ ત્રિકોણની ખાલી વાત કરવાની છે આટલા ત્રિકોણની તો પી એસ શું થશે તો કે પીએસએનમાં પણ એસ એનની વાત કરીએ તો એસ બરાબર શું લખાશે એમ પીએસ સાઇન ઠીટા પી એસ અને સાઈન ઠીટા અહીં આપણો સાઈન ઠીટા છે અહીં સાઇન આલ્ફા તો એટલે પીએસ સાઈન

શું થશે પી એમ આ પી એમ માટે લખીએ તો પીએમ બરાબર શું થશે પીએમ બરાબર તો પીએમ બરાબર એ સાઈન આલ્ફા એ સાઇન આલ્ફા થશે એના બરાબર લખવું હોય તો બી સાઈન બીટા લખી શકીએ બી સાઈન બીટા આ તરફ માટે લખવું હોય તો આના માટે બી સાઈન બીટા લખી શકીએ અથવા એને બીજી રીતે લખવું હોય તો આપણે એના છેદમાં સાઈન બીટા લખી શકીએ એના છેદમાં સાઈન બીટા અને બીના છેદમાં સાઈન આલ્ફા લખી શકીએ હવે સમીકરણનો પરથી આપણે જોઈએ તો કે સમીકરણો આપેલા છે સમીકરણ બે અને સમીકરણ ત્રણ સમીકરણ બે અને ત્રણ પરથી આપણે લખી શકીએ તો કે પરિણામી સદિશ શું મળશે પરિણામી સદ પરિણામી સદિશ આર માટે તો આરના છેદમાં સાઈન બરાબર આના બરાબર આપણે આના બરાબર શું લખી શકે બીના છેદમાં સાઈન આલ્ફા લખી શકે બીના છેદમાં સાઈન આલ્ફા અને આ એકબીજાના સમાન છે તો કે એના છેદમાં સાઈન બીટા બરાબર શું મળે બીના છેદમાં સાઈન આલ્ફા મળે છે તો આના માટે આપણે આરના છેદમાં સાઈન થીટા લખી શકીએ તો એના છેદમાં સાઈન ઠીટા બરાબર બીના છેદમાં સાઈન ઠીટા બરાબર શું મળશે પરિણામી આરના છેદમાં સાઈન ઠીટા હવે આરના છેદમાં સાઈન ઠીટા બરાબર કોઈ બી આપણે આને લઈ લઈએ બરાબર એની જોડે તો આના છેદમાં સાઈન ઠીટા બરાબર બીના છેદમાં સાઈન તો સાઈન ઠીટાને સૂત્રના બનાવીએ તો શું થશે અને આ તે શું ગુણાકારમાં છે આર તે છેદમાં જશે અને આ બંનેનો ક્રોસ ગુણાકાર સાઈન એટલે બી સાઈન ઠીટા થશે અથવા હવે ટેન ટેન માટે લખવું હોય તો ટેન આલ્ફા બરાબર શું થશે એસેનના છેદમાં ટેન આલ્ફા માટે લખવું હોય બરાબર તો ટેન આલ્ફા માટે શું થશે ટેન આલ્ફા બરાબર એસ એન એટલે ટેન આલ્ફાની સામેની બાજુના છેદમાં શું થશે એની પાસેની બાજુ કઈ થશે ઓ પી વત્તા પી એન એટલે ઓ એન મળશે આપણને ઓ એન બરાબર શું થશે ઓ પી વધતા પી એન તો આ બંને માટે આપણે ઓ એન તો ઓ એનની વેલ્યુ તો આપણને ખબર છે ઓ એનની વેલ્યુ આપણે શોધેલી છે તેની કિંમતમાં

તો આ જે આ સમીકરણ મળેલું હતું આપણને આર બરાબર વર્ગમણમાં એનો વર્ગ વધતા બીનો વર્ગ વધતા ટુ એ બી સોરી ટુ એ બી તો આ જે સમીકરણ છે એ પરિણામી સદિશનું મૂલ્ય છે પરિણામી બે સદીશોનો સરવાળો કરીએ ત્યારે આપણને જે પરિણામી સદિશનું મૂલ્ય મળે તે એનું મૂલ્ય છે ત્યારબાદ જે આપણા સમીકરણો પાંચ અને છ છે બરાબર જે સાઈન આલ્ફા બરાબર બી સાઈન ઠીટાનો છેદમાં આર મળેલું અને આ જે ટેન આલ્ફાવાળું બી સાઈન થીટા ના છેદમાં એ વધતા બી કોષીટા મળે છે આ જે છે કોસાઇન નિયમ છે આ બે સમીકરણને કો કોશાઇન નિયમ કહે છે ત્યારબાદ સમીકરણ ચાર મળેલું છે આપણને સમીકરણ ચાર આરના છેદમાં સાઈન ઠીટા બરાબર એ સાઈન થી સાઈન બીટાના બરાબર બી બી સાઇન આલ્ફા મળે છે આ જે છે એ આપણો સાઇનનો નિયમ છે જે તમારી બુકની અંદર આપેલું છે તમારે એને વ્યવસ્થિત જોવાનું છે અને એ થિયરીને સમજીને તમારે લખવાની છે થેન્ક યુ